નમસ્કાર, હું છું દીપાલી. નજર કરીએ સમાચાર ઉપર. છોટા ઉદેપુર થી જાણકારી સામે આવી રહી છે કે જ્યાં એક દીપડાએ વનકર્મી પર કર્યો છે હુમલો. જિલ્લા વન સંરક્ષક અને અન્ય કર્મી ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ કરી રહેલા ડીસીએફ અને ફોરેસ્ટર ઉપર દીપડાએ હુમલો કર્યો છે. મોટી સઢલી ગામનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. સવારે દીપડાના હુમલામાં 3 લોકો ઘાયલ થયા હતા, ત્યારે એક વનકર્મી ઉપર પણ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. વનકર્મી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેમને ખસેડી દેવામાં આવ્યા છે. છોટા ઉદેપુરનો આ બનાવ સામે આવ્યો કે જ્યાં એક દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. વનકર્મી એટલે કે જિલ્લા વન સંરક્ષક અને અન્ય એક વનકર્મી ઉપર પણ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ કરી રહ્યા હતા ડીસીએફ અને ફોરેસ્ટર અને તે દરમિયાન જ આ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો. મોટી સઢલી ગામમાં દીપડાનો આતંક છે. જોડાઈએ સંવાદદાતા મકબૂલ મંસૂરી સાથે. મકબૂલ, જાણકારી મળી રહી છે કે દીપડા દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે, વનકર્મીને પણ ઘાયલ કર્યા, શું સ્થિતિ છે? દીપાલ, હું તમને જણાવી દઉં કે ગઈકાલે રાત્રિના સમયની અંદર આજે દીપડો છે એ મોટી સઢલી ગામની અંદર આવી ગયો હતો. ત્યાર પછી સવારના સમયની અંદર આ જે ગામની અંદર છે એ ઘૂસી જતા જ એક જે મહિલા છે એ પોતાના પશુઓ સાથે ખેતરમાં જઈ રહી હતી, તે દરમિયાન એની ઉપર અચાનક હુમલો કર્યો. ત્યાર પછી નજીકના જે મકાનો છે મકાનની અંદર ઘૂસી જતા ત્યાંગળી પણ બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો, બે મહિલા સહિત એક પુરુષ ઉપર હુમલો થયો હતો. ત્યાર પછી જે વન વિભાગને જાણકારી મળતા તાત્કાલિક વન વિભાગ અને પોલીસ કર્મીઓ ત્યાંગળી સ્થળ પર પહોંચી ગયા હતા. જે મકાનમાં જે દીપડો ઘૂસી ગયો હતો એ મકાનને કોર્ડન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી દીપડાને જે પકડી પાડવા માટેના ચક્રો દરમિયાન કર્યા હતા, જે દોટ છે એ મારવામાં જે એમની જે પદ્ધતિ હતી એ અત્યાર કરી હતી. ત્યાર પછી એમની કોશિશ હતી તે પણ નાકામયાબ રહી હતી. છતાં આ જે દીપડો કયા પોઝિશનમાં છે, કઈ દિશામાં છે, કયા રૂમમાં છે એ માટે આ જે બે કર્મી છે એ કર્મી અંદર મકાનની અંદર ગયા હતા અને આ જે દીપડો છે એ મકાનની અંદર જે ખૂણાની અંદર બેસી ગયો હતો. અચાનક જ એક કર્મી પર એને હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આ જે છે એ ડીસીએફ જે છે એને બચાવવા માટેની કોશિશ કરી ઝપાઝપી કરતા જે ત્યાં મકાનમાંથી જે ભાગીને નીકળી ગયા હતા. છતાં દીપડો તે મકાનમાંથી નીકળ્યો ન હતો. છતાં હાલ જે કોશિશ થઈ રહી છે દીપડાને પકડવા માટે પણ છતાં હજુ હાલ સુધી આ દીપડો પકડી શકાયો નથી. જી બકમુલ, આભાર માહિતી આપવા બદલ. તો મોટી સઢલી ગામમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી દીપડાએ 3 લોકોને ઘાયલ કર્યા છે, જ્યારે તેનું રેસ્ક્યુ કરવા માટે વનકર્મીઓ પહોંચ્યા. તો વનકર્મી અને ડીસીએફ ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તમામને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. દીપડાને પકડવાની કવાયત હજુ પણ યથાવત છે.